जी 24 કલાકની વિશેષ રજૂઆત બોલો નેતાજીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ખેરાલુ વિધાનસભાના અપક્ષના ઉમેદવાર અને એક લોક ગાયક જિગ્નેશ કવિરાજ સાથે. જિગ્નેશ કવિરાજ આપણી સાથે જ, આપણે તેમની સાથે જ વાત કરીશું. જિગ્નેશભાઈ, અપક્ષમાં દાવેદારી નોંધાઈ છે પોતાના વતનમાં, લોક ગાયકમાંથી નેતા બનવાની કેવી રીતે, શું વિચાર આવ્યો, કેમ નેતા બનવું પડ્યું? આમ તો મારું વતન ખેરાલુ ગામ છે અને વર્ષોથી મારું શિક્ષણ પણ અહીંયા અહીંનું છે. હું ભણેલો અહીંયા, અહીંની શાળામાં ભણેલો. ત્યારે હું નાનપણથી અહીંયા મા હિંગળાજ મારા ચોકના દરું ગાતો હતો અને ત્યારથી માતાજીના આશીર્વાદ, જડિયાવી દાદાના, અમારા સૂર્યનારાયણ બાપાના આશીર્વાદથી અને બધાના આશીર્વાદથી થોડું ઘણું મેં ગાવાનું ધીરે ધીરે મારી પ્રગતિ થઈ. એમાં ખાસ કરીને મારી પ્રગતિના અંદર મને જો સપોર્ટ કર્યો હોય તો મારા વિસ્તાર, મારા ખેરાલુ તાલુકા અને ખેરાલુ તાલુકાના આજુબાજુ ગામ, દોતર વિસ્તાર, અમારો ગઢવાળા વિસ્તારના તમામ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો. પછી મને એવું થયું કે જ્યારે જ્યારે એમના બધા આશીર્વાદથી ધીરે 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 મારું ગુજરાતમાં નામ થયું, ત્યારબાદ મેં એવો વિચાર કર્યો કે મને જ્યારે હું મારું એવું સારું નામ થશે ત્યારે હું ચૂંટણીમાં ઊભો રહીશ, પણ મારા ખેરાલુ તાલુકામાં જ ઊભો રહીશ એવું. જીગાભાઈ, લોક ગાયક તરીકે તો આપ પ્રસિદ્ધ છો જ સમગ્ર ગુજરાતમાં, નેતા કેમ બનવું પડ્યું, નેતા બનવાનો કેમ પરખો જાગ્યો? નેતા એટલે મેં ખાસ આમ તો એવું છે કે મારા કાર્યક્રમો ખૂબ ચાલે છે, મારા પિક્ચરો શૂટિંગ ચાલતા હોય, પણ મને એવું થયું કે મારા વિસ્તારે મને જે સપોર્ટ કર્યો છે તો મારે એમનું ઋણ ચૂકવવું છે. કારણ કે એ લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો અને મેં મારા ગીતોના અંદર પણ ખૂબ ગીતો ગાયા છે, તો એમના ઋણ ચૂકવવા માટે હું આજ બિલકુલથી ખાસ કરીને તમે ઋણ ચૂકવવા માટે કહી રહ્યા છો. તો બીજી તરફ વાત કરીશું કે જે પ્રકારે હાલમાં ખેરાલુની અંદર અપક્ષમાં એક દાતાનું પણ એક નામ આવી રહ્યું છે, એક દાનવીર જે દાતા છે તે પણ દાવેદારી નોંધાવી રહ્યો છે, કોંગ્રેસ પણ મેદાને છે, તો પબ્લિક કેવી રીતે આપણા ઉપર ભરોસો મૂકશે? કારણ કે હું એક કોઈ સમાજને લઈને ચાલવાળો નથી. અમુક નેતા કેવું કે પોતાના સમાજને લઈને ચાલતા હોય, કોઈ બી હોય, પણ હું એક સમાજને લઈને, મારા દરેક સમાજને સાથે, કે જેમાં મારા ઠાકોર સમાજ આવી ગયો, ઠાકોર સમાજનો ખૂબ સપોર્ટ છે, અમારી છત્રી રાજપૂત સમાજ છે, ચૌધરી સમાજ છે, પટેલ સમાજ છે, સાર સમાજ છે, સથવારા છે, બારોટ છે, તમામ મુસ્લિમ સમાજ છે, ઓબીસી, આ બધાએ મને ખૂબ વર્ષોથી એમને મને મારી ગાયકી ક્ષેત્રના મને ખૂબ સપોર્ટ કરેલો. મને એવું લાગ્યું કે મને આમાં પણ એ લોકો ખૂબ સપોર્ટ કરશે અને અમે બધા હળીમળી કામ કરીશું. ચિકનવીસ ખાસ કરીને વાત કરીએ તો ખેરાલુની અંદર ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે અને છેલ્લા ચાર ટર્મથી કહી શકાય કે ભાજપનું શાસન છે, ભાજપ આ સત્તા ઉપર અજીત હાસલ મેળવી રહ્યું છે. તો આ વર્ષે એવું શું પબ્લિક, તમે શું વચનો પબ્લિકને આપશો, શું મતદારો જોડે શું મુદ્દાઓ લઈને જશો? આ વખતે આજુબાજુના તાલુકાઓ ખૂબ અત્યારે વિકસિત થયા છે, તો મારા તાલુકાના અંદર કોઈ રોજગારી નથી, પહેલી તો કે ભાઈ કોઈ એવી સારી કોઈ કે જે લોકો બે પૈસા કમાઈ શકે આજુબાજુ ગામના. અને ધીરે ધીરે મારા તાલુકાનું નીચું દેખાય એવું નહીં કે મારો તાલુકો આખા ગુજરાતમાં એનું નામ હોવું જોઈએ. અને અત્યારે હાલ તો ગુજરાતમાં એક નામ, મેં એવું નહીં કે આ ચૂંટણીમાં કે મેં મારા ગાયકી તરીકે મારા હરેક ગીતના અંદર મારું ખેરાલો મારું વતન, મારું ખેરાલો મારું વતન. મને અત્યારે ઘણા લોકો એવું હોય કે ભાઈ ચૂંટણી આવે ત્યારે જ એના પોતાના ભાઈ ગમે તે લોકોને બધા કહેતા કે મારા પોતાના છે ને બધા ઘરના છો ને તમે આમ, પણ હું એવું નહીં કે મેં મારી હરેક કેસેટોમાં મારા વતનનું બોલ્યો છું અને મને મારા વતન પ્રત્યે ખૂબ પ્રેમ છે. એવા કેવા વિકાસના કામો આપ જો ખેરાલુમાં ખરેખર બાકી હોય, જે છેલ્લા 20 વર્ષથી તો કહી શકાય કે ભાજપ સત્તામાં છે, એવા કેવા વિકાસના કામો જે આપ જોઈ રહ્યા છો જે નથી થયા ને આપ ચૂંટાશો તો આપ કરશો? મેં કીધું પહેલી રોજગારીવાળી વાત કરી કે મારે મારા આજુબાજુ તાલુકાના લોકો બે પૈસા કમાય એના માટે કંઈ અહીંયા સારું કરવું છે. પછી અહીંયા રોડ રસ્તાથી માંડીને ગટર લાઇનથી માંડીને પહેલી પાણીની તકલીફ, બબે ત્રણ ત્રણ દિવસે પાણી આવે એનું પણ કરું છું અને જે પ્રમાણે હું હજી, કારણ કે હું હવે એમને રોજ મળીશ, એ મને બધું કહેશે એ પ્રમાણે કામ કરીશ. જિગ્નેશભાઈ, એક વાત એવી પણ વહેતી થઈ છે કે અત્યાર સુધી જિગ્નેશભાઈ ક્યારેય પોતાના વતનમાં કોઈ વિકાસનું કે પોતાના થકી કોઈ સારું કાર્ય કરવા હજુ સુધી આવ્યા નથી ને હવે ચૂંટણી આવી એટલે જિગ્નેશભાઈ નેતા બનવા માટે જે છે તે અપક્ષમાં દાવેદારી નોંધાવી રહ્યા છે. પહેલી તો એ વાત જ ખોટી છે કે જ્યારે જ્યારે મને મારા ગામવાળાએ યાદ કર્યો ત્યારે હું આવ્યો જ છું, તમારે મને પૂછવાની જરૂર નથી, કારણ કે ગામવાળા લોકોને તમે પૂછજો કે અમારા સાંઈબાબાનું મંદિર છે, તો સાંઈબાબાના મંદિરમાં મેં મારો જેટલો ભોગ અપાય, કારણ કે વર્ષો છે. અને એવું નહીં, હું અમદાવાદ રહું છું પણ એ ખેરાલુમાંથી ગમે તે કોઈ મારા ગામના કોઈ આવે તો સૌથી વધારે એમને જ ગૌરવ, પણ એના કરતાં મને ગૌરવ વધારે કે મારા ગામવાળા લોકો આવે. પણ મારા નામ થયું એટલે મારું જે નાનું મોટું નામ એટલે હું ખેરાલુ રહેવા ગયો છું. બાકી હું
મારા 15 દિવસ મહિને અહીંયા આગળ આટો હોય છે. બીજી જિજ્ઞેશભાઈ, એક એ પણ વાત છે કે ખાસ કરીને એવી વાત હાલમાં જે થઈ રહી છે કે જિજ્ઞેશભાઈ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે, તેના માટે જે છે તે દાવેદારી નોંધાય છે, શું કહેશો આ મામલે? બિલકુલ ખોટી વાત છે, કારણ કે હું કોઈ ટીમનો માણસ ટીમમાં જોડાયેલો નથી, હજી સુધી નથી જોડાયો. મેં એક સેવા કામ કરવા માટે અમે ચૂંટણીમાં ઉભો રહેવાનું છું, એટલે હજી સુધી નથી જોડાયેલો. જો ચૂંટાશો તો ક્યાંક ભાજપમાં જવાના ચાન્સીસ ખરા? મારા વતનનું કોઈ સારું થશે તો હું એવું નથી, ભાજપ કે કોંગ્રેસ કે આમ, હું કોઈ પણ મારા, કારણ કે મારું મારા ગામનું કંઈ સારું થતું હોય તો હું જોડે જઈશ. 24 કલાકના દર્શકોનો ખેરાળુના મતદારો માટે કોઈ ચૂંટણીલક્ષી ખાસ ગીત ગાવું હોય તો કયું ગાશો? ચૂંટણી લગતું હજી મેં કોઈ બનાવ્યું નથી ગીત, પણ મેં મારું ગીત બહુ ચાલ્યું હતું, ખેરાળું લગતું ગીત હતું. હું રે ભલો ભલો મારું રે કામ, જિગ્નેશ નામ ખેરાલુ મારું ગામ. હું રે ભલો ભલો મારું રે કામ, જિગ્નેશ નામ ખેરાલુ મારું ગામ. મનમોજી મત વાલો રંગીલા ગીત ગાવા વાળો, મારા ચાહકોના દિલ મારે નારો રંગીલા ગીત ગાવા વાળો. બિલકુલ ત્યાં હતા જિગ્નેશભાઈ બારોટ, જિગ્નેશ જે જિગ્નેશ કવિરાજ તરીકે જાણી જાય છે, અને ખાસ કરીને અપક્ષમાં જે ઉમેદવારી ખેરાલુમાં વિધાનસભા સીટ ઉપરથી નોંધાઈ છે, અને કહી રહ્યા છે કે જે પ્રકારે નેતાઓ વચન આપીને જતા રહેતા હોય છે તે તેમના લોહીમાં નથી, તે પ્રજા વચ્ચે રહેશે તે પ્રકારની વાત કરી રહ્યા છે. જીત્યા બાદ જે છે તે પ્રજાના જેટલા પ્રાણ પ્રશ્નો છે તમામ જે છે તે પૂરા કરશે, તેમને જે વચનો આપશે તે ખોટા વચનો નથી આપતા તે પ્રકારની પણ તેમને વાત કરી અને વચનો આપીને પૂરા કરશે, અને પ્રજાના લક્ષી તમામ જે છે તે વિકાસના કામો કરશે તે પ્રકારની એક બાહેધરી અને એક વચન જે છે તે જિગ્નેશ કવિરાજ આપી રહ્યા છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.